અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજના પાપે વાડજના લોકો હેરાન થઈ ગયા છે। પલ્લવ ચાર રસ્તા પરના બ્રિજનું કામ 2 મહિનાથી બંધ છે। હાટકેશ્વર બ્રિજ અંગે નિર્ણય ન લેવાતા કામ બંધ પડ્યું છે। બ્રિજ અંગે ઝડપથી નિર્ણય લેવા માટે ધારાસભ્યે રજૂઆત કરી હાટકેશ્વર બ્રિજ મામલે નિર્ણય લેવાય તો પલ્લવ ચાર રસ્તાના બ્રિજનો પણ નિર્ણય લેવાય તે અંગે રજૂઆત કરી છે। અનેક નેગેટિવ રિપોર્ટ બાદ પણ હાટકેશ્વર બ્રિજ અંગે નિર્ણય નથી લેવાયો। કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોન્ટ્રાક્ટરને બચાવે છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। કન્સલ્ટન્સી એજન્સી પીએમસી કંપની કોન્ટ્રાક્ટર બચાવનારાઓના શરણે પહોંચ્યા છે। છાવરનારાઓના પ્રયાસોથી હજુ કોઈ નિર્ણય નથી લઈ શકાયો એવું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। બંને બ્રિજનું કામ એક જ કોન્ટ્રાક્ટર અને કંપની પાસે છે। तो आज अंगे वधु विगतो मेळवीए संवाददाता सपना शर्मा जोड़ाई चुक्या छे। सपना, एक तो पहला ब्रिज नी गुणवत्ता ने लईने सवालो उठ्या अने पुरावा पण मळ्या के योग्य गुणवत्ता नहोती। हवे ब्रिज नुं काम बंद पड्युं छे एना कारणे जनता परेशान थई रही छे। आमां चर्चाओ अने वातो शुं थई रही छे? आवुं कोना कारणे थई रह्युं छे? शुं कोई राजनेतानुं दबाण छे? शुं कोई मळतियाओने नेताओ छावरी रह्या छे? शुं हकीकत छे? બિલકુલ ચિંતન, સૂત્રો પાસેથી એ જ પ્રકારની માહિતી આવી રહી છે કે ક્યાંક જે બચાવવાની કામગીરી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી શરૂ થઈ ગઈ છે અને આજ પરિસ્થિતિના કારણે ક્યાંક પાળાના વાંખે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। હાટકેશ્વર બ્રિજ બંધ છે એના કારણે ટ્રાફિક જામ થાય છે, ત્યાંના લોકોને હાલાકી થાય છે। આ સાથે જ કારણ કે એ જ કોન્ટ્રાક્ટરને પલ્લવ ચાર રસ્તા પાસેનો જે બ્રિજ છે તેનું પણ કામ આપી દેવામાં આવ્યું છે, એટલે 2 મહિનાથી એ પણ કામ બંધ છે। પરિસ્થિતિ એ સર્જાઈ રહી છે કે 32 ફૂટ રિંગ રોડ છે, હેવી ટ્રાફિક અહીંથી પસાર થતો હોય છે અને એ જ પરિસ્થિતિની વચ્ચે હાલ બ્રિજનું કામ બંધ છે। નિશ્ચિત રૂપે આગામી 2 મહિના બાદ ચોમાસાની સિઝન શરૂ થશે અને એ સિઝનમાં ફરીથી કામ બંધ થશે, એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે હાટકેશ્વર બ્રિજમાં નિર્ણય નથી લેવાઈ રહ્યો એના કારણે હાલ આ જે બ્રિજ છે એ બંધ છે અને વાડજ વિસ્તારના જે લોકો છે એ લોકોને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે એ પ્રકારની પરિસ્થિતિ। અહીં આસપાસ જે લોકો રહી રહ્યા છે એ લોકોને મુશ્કેલી પડે છે કારણ કે બ્રિજનું કામ બંધ છે, સાથે અહીંથી જે ટ્રાફિક પસાર થાય છે એ લોકોને પણ મુશ્કેલી પડે છે। સિગ્નલની તો રાહ જોવાની, પરંતુ એની સાથે સાથે ટ્રાફિકની પણ સમસ્યા, કારણ કે BRTS હોય કે પછી તમામ જે વાહનો છે માત્ર સિંગલ રોડ ઉપરથી પસાર થવા માટે મજબૂર છે। ક્યાંક સૂત્રો પાસેથી જે પ્રકારની માહિતી મળી રહી છે એમાં એ પણ સામે આવ્યું છે કે ધારાસભ્યએ પણ હાટકેશ્વર બ્રિજ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે મામલે ઉપરના લેવલે રજૂઆત કરી, પરંતુ હજી સુધી જાણે ઉપલા લેવલથી કોઈ નિર્ણય ન લેવાતો હોય, ક્યાંક બચાવવાની જે કામગીરી છે એ ક્યાંક શરૂ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હવે આપણે એ જાણીએ કે બ્રિજનું કામ બંધ છે એના કારણે લોકોને શું તકલીફ પડી રહી છે, સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આ બ્રિજનું કામ 2 મહિનાથી બંધ, કેટલી તકલીફનો સામનો કરવો પડે છે? તકલીફ ઘણી બધી પડે છે, એક જ તકલીફ એક છે કે જે કોન્સ્ટન્ટ છે ને કામ ચાલુ છે, કામ બંધ છે એના લીધે થઈ અને છે ને જે ધૂળના ઢગલા છે, ધૂળના ઢગલા ફૂલ પવન અત્યારના વાય છે ત્યારે છે ને એ ધૂળના ઢગલાથી ઘરમાં માટીઓ આવે છે। રસ્તા ઉપર તમે જોશો તો ખૂબ જ મોટા મોટા ખાડા પડી ગયેલા છે, નથી સરકાર કોઈ દરકાર રાખતી કે ખાડાને પૂરવા માટેની જે અમે અમારા રીતે કે રાતના જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે અમે જાતે એની અંદર છે ને માટી નાખી અને છે ને પૂરીએ છીએ, પણ અંતે એ એક માટી છે જે થોડાક ટાઈમમાં પાછી સુકાઈ જાય છે અને બહાર નીકળી જાય છે, એટલે દર 8 થી 15 દિવસે અમારે સેમ એક્ટિવિટી કરતી રહેવી પડે છે। એના લીધે થઈને ઘરની અંદર જે છે હાલાકી ભોગવવી પડે છે। તમે જે પ્રમાણે કીધું કે આપણે 2 મહિના પછી ચોમાસું ચાલુ થશે, ચોમાસાની અંદર અહીંયા 2-3 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે, જેના લીધે થઈને ઘણી વખત તો એવા કેસ પણ સાંભળ્યા છે કે લોકોને શોક લાગે છે, કારણ કે સ્ટ્રીટ લાઇટની ના ખુલ્લા વાયરો એમને એમ લાગેલા પડ્યા છે, એના લીધે થઈને લોકોને શોક પણ લાગે છે અને એના લીધે થઈને ટ્રાફિક વધારે જામ થાય છે। નોર્મલી પહેલાં જ્યારે બ્રિજ નહોતો બનતો ત્યારે પણ ઇઝીલી 1/2 કલાકમાં કે 1 કલાકમાં પાણી ઉતરી જતું હતું, હવે આ પાણીને ઉતરતા 4-5 કલાક થઈ જાય છે અને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। કોન્સ્ટન્ટ ટ્રાફિક, કોન્સ્ટન્ટ અવાજ ચાલુ ને ચાલુ છે કે જે કહીએ કે આપણે રાતના શાંતિથી સૂવું હોય તો શાંતિથી સૂઈ પણ નથી શકતા આપણે, એટલી એ પ્રમાણેની છે ને તકલીફ, કારણ કે રાતના 9 વાગ્યા પછી હેવી વ્હીકલ્સ ચાલુ થઈ જાય છે અને એના અવાજ, એના વાઇબ્રેશન્સ કોન્સ્ટન્ટ ઘરની અંદર અનુભવીએ છીએ અમે। બ્રિજના કારણે જે પ્રકારે અહીં પરિસ્થિતિ સર્જાય છે, શું અકસ્માત પણ થયા છે? હા, ઘણી વખત અહીંયા ખૂબ ખરાબમાં ખરાબ અમે અકસ્માત અમે જોયેલા છે કે ઇવન ખાડાના લીધે થઈ અને ટ્રાફિક બેલેન્સ નથી રહેતું ટુ વ્હીલર્સવાળાનું અને એના લીધે ભંગોળાઈ જાય છે, સામે જે બેરિકેડ લગાવેલા છે બેરિકેડની અંદર છે ને લોકો ભટકાય છે અને પડી જાય છે અને પછી
પાછો એના લીધે થઈ દે ટ્રાફિક, એના લીધે થઈ, અને પછી એમ્બ્યુલન્સને આવવામાં પણ એટલો જ વિલંબ થાય છે. અને આ પ્રોબ્લેમ છે, હા, એટલી દયા છે ઉપરવાળાની કે હજી સુધી કોઈ જાનહાનિ નથી થઈ, પણ પોસિબિલિટી છે કે ક્યારેક કોઈની જાનહાનિ પણ થઈ જાય. શું સરકાર ત્યાં સુધીની રાહ જોવા માટે તૈયાર છે કે જાનહાનિ થાય પછી જ એક્શન લેવાના? બિલકુલ, સામાન્ય વ્યક્તિને જે હાલાકી પડે છે એનું ચિંતન અહીં કા જાણે સરકારને કોઈ પડી ન હોય તે પ્રકારની સ્થિતિ. હાટકેશ્વર બ્રિજમાં એક કોન્ટ્રાક્ટરને જે કામગીરી આપી નિર્ણય નથી લેવાઈ રહ્યો, વારંવાર અઢળક રિપોર્ટો આવી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં કયા કારણોસર નિર્ણય નથી લેવાતો એ એક મોટો પ્રશ્ન સર્જે છે. જી 24 કલાકે અવારનવાર આ મામલે સવાલો ઊભા કર્યા છે. હવે પરિસ્થિતિ એ છે કે હાટકેશ્વર બ્રિજની પરિસ્થિતિ તો છે જ, તેની સાથે સાથે આ જે વાડજમાં બ્રિજ બની રહ્યો છે, જે પલ્લવ ચાર રસ્તા આગળ બ્રિજ બની રહ્યો છે, બે મહિનાથી કામકાજ બંધ છે. કયા કારણોસર કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવી રહ્યો છે મોટો પ્રશ્ન છે, અને જ્યાં સુધી હાટકેશ્વરમાં નિર્ણય ન લેવાઈ જાય ત્યાં સુધી આ જે બ્રિજ છે એનો જે પ્રશ્ન છે તે પણ યથાવત રહેશે. મૂળ મુદ્દો એ છે કે શહેરમાં બ્રિજ કોઈ પણ હોય, જનતાને જ હાલાકી ભોગવવાનો વારો આવે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે. ચિંતન. બિલકુલ સપના, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અમારા સંવાદદાતાએ આ અહેવાલ બતાવ્યો અને કેવી તકલીફ અમદાવાદના લોકોને પડી રહી છે, ખાસ કરીને વાડજની આજુબાજુમાં રહેતા લોકોને પડી રહી છે. આ બ્રિજનું કામ અટકેલું હોવાના કારણે હાટકેશ્વર બ્રિજનું પહેલાં તો નિર્માણ ગુણવત્તાયુક્ત ન થયું, ત્યાર પછી ઢાંક પીછોડાના પ્રયાસ થયા, વાત મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ, એટલે અહીંયા આ બ્રિજનું સમારકામ સહિત બ્રિજને ઉતારી લેવાની જે પણ કામગીરી હતી એ કરવામાં આવી. અને હવે એવી જાણકારી મળી રહી છે સૂત્રો તરફથી કે નેતાઓ છે તે કોન્ટ્રાક્ટરોને મળતિયાઓને છાવરવાના પ્રયાસ કરી રહ્યા છે. તો મુખ્યમંત્રી હવે આ મામલે એ નેતાઓ કોણ છે, પ્રદેશ કક્ષાના છે, એએમસી કક્ષાના છે, વિધાનસભાના છે, તે તપાસ કરાવડાવે એ જરૂરી બન્યું છે. હવે વાત કરીએ હોસ્પિટલ્સમાં ઓક્સિજન પ્લાન્ટના રિયાલિટી ચેકની.